नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। धोरण 11 कॉमर्स विषय नामना मोटा टू भाग 2। विद्यार्थी मित्रों, आज ना वीडियो में आपरे चैप्टर नंबर 5 दंडार्थी एकम ना नाणाकीय पत्रको में स्वाध्याय नो प्रश्न 8 तेनी समझूती मेळवाना छे अने ए दाखलो गणीशुं। मित्रों, जोईए आपणे स्वाध्याय नो प्रश्न 8। ध्यानथी જોતા રહેજો બધા। હવે मित्रों, स्वाध्याय प्रश्न 8 में आरके स्टोर्स नो तारीख 31/3/15 ना रोज नो काचू सर्वेयो नीचे मुजब छे। मित्रों, सौप्रथम काचा सर्वेया में कई कई विगतो उधार बाजू अने जमा बाजू आपवामां आवी छे, एने खास ध्यानथी तमारे जोई लेवुं अने हवालानी टीक मार्क खास करवो। बराबर, ए हवालानी टीक मार्क कई रीते करवानी छे जेनी आपणे अगाउना वीडियो में चर्चा करी गया छे। बराबर, पहेलू छे काचो नफो। विद्यार्थी मित्रों, तमे अहीं ध्यानथी जोशो तो काचो नफो आपी देवामां आव्यो छे। बराबर मित्रों, काचो नफो आपी देवामां आव्यो छे एनो अर्थ एवो थाय छे कि आपणे वेपार खातुं बनाववानुं थशे नहीं। हाँ, घणी वखत काचो नफो के काची खोट आपी होय ते छतां पण वेपार खातुं बनाववामां आवे छे ત્યારે તે વેપાર ખાતાને આપણે સુધારેલું વેપાર ખાતું કહીએ છીએ। પરંતુ એ સુધારેલું વેપાર ખાતું શા માટે તૈયાર કરવામાં આવે કે જ્યારે હવાલાની અંદર કોઈ અથવા કાચા સરવૈયાની અંદર કોઈ વિગત વેપાર ખાતાને અસર કરતી હોય તેવી બાકી રહેલી હોય તો ત્યારે એવા સંજોગોમાં આપણે સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરવું પડે છે। બરાબર, જોઈએ હવે આપણે કાચો નફો, પગાર, સામાન્ય ખર્ચ, કરવેરો વીમો, પરચુરણ લેવાદારો, આકર્ષક બેંક ઓવરડ્રાફ્ટ, કમિશન, જાહેરાત ખર્ચ, વ્યાજ, ફર્નિચર, મકાન, મોટર, મૂડી, ઉપાર, ગલખાટ, ગલખાટ અનામત, લોન, લેણદારો, લેણી હુંડી, દેવી હુંડી, જાવક માન ગાળા ભરવું, આપેલ વટાવ, મળેલ વટાવ, સામાન્ય અનામત અને રોકડ સિલક। વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાચા સરવૈયામાં બધી વિગતો આપવામાં આવી છે, એ ધ્યાનથી વાંચતા તમને આઈડિયા આવી જશે કે વેપાર ખાતામાં કાચા સરવૈયાની કોઈ પણ અસર થાય એવી એન્ટ્રી અંદર આપવામાં આવી નથી। બરાબર, શું હવે હવાલાની અંદરથી કોઈ અસર વેપાર ખાતામાં જાય છે ચેક કરી લેવું, જો જતી હોય તો જ આપણે સુધારેલું વેપાર ખાતું બનાવવાનું થાય, નહીતર આપણે સુધારેલું વેપાર ખાતું તૈયાર કરવાનું થશે નહીં। ડાયરેક્ટ આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું થશે। બરાબર, પણ ક્યારે નફા નુકસાન ખાતું ડાયરેક્ટ તૈયાર કરવાનું હોય છે, વેપાર ખાતું ક્યારે ન તૈયાર કરવાનું એ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે કાચા સરવૈયામાં કાચો નફો કે કાચી ખોટ આપી દેવામાં આવી હોય તો ત્યારે આપણે નફા નુકસાન ખાતું ડાયરેક્ટ આપણે તૈયાર કરવાનું થશે। બરાબર, જોઈએ હવાલો। પહેલો હવાલો છે પગાર, તારીખ 31/12/14 સુધી ચૂકવાયેલ છે। મિત્રો, પગારનો હવાલો, પગારની ઉપર તમારે જે પગાર લખ્યું છે બરાબર ત્યાં ટીક માર્ક કરવાનો છે, હવાલા નંબર 1। ત્યારબાદ 1200 નું વીમા પ્રીમિયમ તારીખ 30/9/2015 ના રોજ પૂરા થતા વર્ષનું છે, એટલે કે વીમા પ્રીમિયમને અસર કરતો હવાલો। તો મિત્રો, ત્યાં કરવેરો અને વીમો લખ્યો છે, ત્યાં ખરાની નિશાની પાડીને હવાલા નંબર 2 એવું લખશું। ત્રીજું, 2000 કમિશન ભરવાનું બાકી। મિત્રો, પાછળના પેજ પર બીજા નંબરની એન્ટ્રી છે કમિશન, ત્યાં હવાલા નંબર 3 ટીક માર્ક કરજો। ત્યારબાદ છે મૂડી પર 10%, ઉપાર પર 12% વ્યાજ ભરવાનું છે। મિત્રો, તમે જરાક નીચેથી જોશો તો મૂડી અને ઉપાર બંને આપ્યા છે, તેની ઉપર તમારે હવાલા નંબર 4 એ રીતે મૂડી અને ઉપર પર ટીક માર્ક ખરાની નિશાની મારીને લખવાની છે। ઓકે, આગળ ત્યાર પછી છે 20,000 ના દેવાદારમાંથી 50% રકમ ગાલખાટ માની વાળો। મિત્રો, ગાલખાટનો હવાલો દેવાદારને અસર કરે માટે આપણે દેવાદાર પર હવાલા નંબર પાછળ પરચુરણ દેવાદારો લખ્યા છે, ત્યાં હવાલા નંબર 6 લખીશું। ત્યાર પછી 7મો હવાલો, 5% ગાલખાટ અનામતની જોગવાઈ કરો, તો ત્યાં દેવાદારની ઉપર જ આ હવાલો પર અસર થશે, તો હવાલા નંબર 6 અને 7। અને તે ઉપરાંત 8મો હવાલો છે 2% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે, તો તે પણ દેવાદારને જ અસર કરશે, એટલે દેવાદાર પર કુલ 3 હવાલાઓ અસર કરે છે। કયા કયા? 6, 7 અને 8। તો જ્યાં દેવાદાર લખેલું છે
अनामत खाते 10,000 लाइ जैसे मित्रों सामान्य अनामत खाते के 10,000 तो ते नीचे ते ध्यान जोशो छेल्ले थी बीजू छे सामान्य अनामत त्या हवाला नंबर 9 एवी रीते तमे लखी करो बराबर। आगळ जोईशुं हवे मित्रों हवालामांथी पण तमने ख्याल आवशे तो हवालामांथी पण कोई पण एवा प्रकारनी एंट्री नथी कि जे वेपार खातामां जाय माटे आपणे अहीं सुधारेलो वेपार खातो तैयार करशुं नहीं बराबर। सीधुं आपणे नफा नुकसान खातो तैयार करशुं अने पाकुं सगळुं बराबर। बे ज खाता अहीं आपणे तैयार करवाना थशे। हवे नीचे वाँचीशुं ઉપરની માહિતી પરથી આરકે સ્ટોર્સના તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો મિત્રો। તો હવે આપણે દાખલાની શરૂઆત કરવાની છે પણ તમને આઈડિયા છે મેં તમને અગાઉના દાખલામાં કીધું હતું કે આપણે દાખલો ગણવાનું કઈ રીતે છે કયા સ્ટેપમાં કરીશું તો સૌપ્રથમ શરૂનો સ્ટોક ખરીદી ખરીદ પરક વેચાણ વેચાણ પરક મિત્રો આટલી વસ્તુ આપણે વેપાર ખાતામાં આવે જે આપવામાં આવી નથી અને સીધો કાચો નફો આપ્યો છે બરાબર એટલે એ વસ્તુ આવશે નહીં બરાબર। તો કાચો નફો ડાયરેક્ટ આપી દેવામાં આવ્યો છે એટલે દાખલાની શરૂઆત આપણે કાચો નફો લખવાથી કરીશું બરાબર। તો જોઈએ અહીંયા શું આપ્યું છે મિત્રો અહીંયા તમે ધ્યાનથી જોશો તો કાચો નફો પહેલો આપ્યો છે જમા બાજુ બરાબર ને એટલે કાચો નફો આપણે ક્યાં લખીશું નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખીએ છીએ જમા બાજુ। વેપાર ખાતામાંથી લાવીએ છીએ ઓકે ક્લિયર। ત્યાર પછી મિત્રો હવે આપણે આગળ જોઈશું સ્ટેપ પકડી લઈએ આપણે મૂડી અને ઉપર આપણે પછી જોઈ લઈશું। બીજા નંબર પછી પગાર વિદ્યાર્થી મિત્રો પગાર જો ઉધારવાનો છે અને આ પગાર કોનો છે કામદારોને ચૂકવાયેલો કર્મચારીને ચૂકવાયેલો પગાર એ ધંધાનો ખર્ચ છે માટે ખર્ચ કઈ બાજુ નોન કરીએ છીએ આપણે તમને બધાને ખબર છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ખર્ચ અને નુકસાનની વિગતો નોંધવાની થશે બરાબર। એ જ રીતે નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે ઉપજ આવક કે લાભ જે થાય છે એની નોટ આપણે કરવાની થશે બરાબર। તો પગાર આપણે ઉધાર બાજુ લખીશું કેટલો છે પગાર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અંદર જોશો તો 54,000 રૂપિયા છે પગાર। તમે અંદર 54,000 રૂપિયા લખજો। શા માટે અંદર લખ્યું છે બહારના ખાનામાં કેમ નહીં કારણ કે એની ઉપર હવાલા નંબર 1 અસર કરે છે। વિદ્યાર્થી મિત્રો પહેલો હવાલો જો તમે ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે પગાર તારીખ 31/12/14 સુધીનું ચૂકવાયેલ છે પગાર ચૂકવેલો છે ક્યાં સુધી માત્ર 31/12/14 સુધી। વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો આપણે વાર્ષિક હિસાબ ક્યારે તૈયાર કરવાના છે 31/15 એનો અર્થ એવો થાય કે આપણે આપણું વર્ષ ક્યારે ચાલુ થાય છે 1/4/2014 થી વર્ષ ક્યારે પૂરું થાય 31/3/15 પૂરું થાય છે આ આપણું એક વર્ષ થાય છે કેટલું એક વર્ષ એટલે કે 12 માસ અહીંયા પૂરા થાય છે 12 માસ ક્યારે પૂરા થાય તો 31/3/15 મિત્રો આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ એટલે વર્ષના ખર્ચા વર્ષનું નુકસાન વર્ષની ઉપજો આવકો આપણે ધ્યાનમાં લેવાની થાય બરાબર। તો તમે ધ્યાનથી જોશો તો અહીંયા પગાર આપણે લખ્યો છે કેટલો 54,000 રૂપિયા બરાબર અને હવાલામાં શું કીધું છે કે પગાર ક્યાં સુધી ચૂકવવામાં આવ્યો છે માત્ર 31/12/14 સુધી। કઈ તારીખ 31/12/14 એટલે વચ્ચે તારીખ આવશે 31/12/14 એટલે એનો અર્થ શું થાય મિત્રો કે પગાર 1/4/31/12/14 સુધી જ ચૂકવવામાં આવ્યો છે બરાબર એટલે એનો અર્થ એવો થાય કે ત્યાર પછીનો જે સમયગાળો છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં બરાબર એટલે કે 31/15 સુધીનો પગાર ચૂકવવાનો બાકી છે ઓકે ક્લિયર બધાને હવે
मित्रों तो पगार कितना महीना में चुकवा आयो छे एक चार थी एक त्रीस बार એટલે એક ચાર્ટી 31 બાર એટલે કેટલા માસ થાય 9 માસ થશે કેટલા 9 માસ એટલે કે 9 માસનો પગાર ચૂકવવામાં આવ્યો છે અને એ 9 માસનો પગાર કેટલો છે 54000 રૂપિયા ચૂકવવામાં આવ્યો છે બરાબર ઓકે તો કેટલા માસનો ચૂકવવાનો બાકી હવે 9 માસનો ચૂકવાઈ ગયો તો 12 મહિનામાં કેટલા બાકી 3 માસ એટલે કે 3 માસનો ચૂકવવાનો બાકી છે બરાબર તો આપણે હવે નોંધ કેવી રીતે કરીશું तो एक महीना नो पगार केटलो ते आपणे पहेला जाणवुं पड़े तो 3 मासनो पगार आपणे गणतरी करी शकीए तो अहींया 9 मासनो पगार केटलो चूकवामां आव्यो छे विद्यार्थी मित्रो 9 मासनो पगार 54000 चूकवामां आव्यो छे तो 54000 भाग्या 9 मास तमे करीशो तो अहींया 9 6 54 એટલે કે એક માસનો પગાર કેટલો આવશે 6000 બરાબર એટલે મહિનાનો પગાર 6000 ચૂકવવાનો બાકી હોય તો આપણે કેટલો ચૂકવવાનો બાકી છે અહીંયા 3 માસનો એટલે 6000 ગુણ્યા 3 માસ એટલે કેટલા થશે 18000 રૂપિયા ચૂકવવાના બાકી છે બરાબર તો અહીંયા પ્લસ કરીશું આપણે ચૂકવવાનો બાકી પગાર કેટલો 18000 રૂપિયા હવે સરવાળો કરીશું 72000 રૂપિયા સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચૂકવવાનો બાકી પગાર કેટલો 18000 તો કઈ રીતે આવ્યો તો કૌંસમાં લખી શકો છો તમે ઓકે આ પગાર કેટલા માસનો છે મિત્રો તો 9 માસ ક્લિયર તો હવે કેટલા માસનો ચૂકવવાનો બાકી 3 માસનો એટલે મહિનાનો પગાર 6000 ગુણ્યા 3 માસ એટલે 18000 રૂપિયા આ રીતે આવશે મિત્રો ચૂકવવાનો બાકી પગાર એટલે દેવું કેવાય દેવાની અસર ક્યાં થશે મૂડી દેવા બાજુ ક્લિયર તો થોડીક જગ્યા છોડીને નીચે થી આપણે લખીશું ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા છે તો 18000 રૂપિયા ઓકે વિદ્યાર્થી મિત્રો પહેલી અસર તમને બધાને ખ્યાલ આવી ગઈ હશે હવાલામાં હોવાથી એની આપણે બે અસર આપવામાં આવી છે ઓકે ક્લિયર ફરીથી એક વાર તમને આની સમજણ આપી દઉં વિદ્યાર્થી મિત્રો ત્યાંથી લેજો આપણું વર્ષ ક્યારે ચાલુ થાય 1/4/14 અને વર્ષ પૂરું ક્યારે થાય 31/3/15/12 માસ સુધી થાય એટલે કે એક વર્ષ પૂરું થાય એનો મતલબ 1/4 થી 31/3 સુધીનો પગાર ચૂકવવો જોઈએ પરંતુ હવાલામાં શું કીધું કે પગાર માત્ર 31/12/14 સુધી જ ચૂકવાયો છે એટલે 1/4 થી 31/12 એટલે કેટલા મહિના 9 માસ એટલે કે 9 માસનો પગાર ચૂકવવામાં આવ્યો છે 9 માસનો પગાર ચૂકવવામાં આવ્યો છે એ કેટલો છે 54000 તો કેટલા માસનો પગાર હવે ચૂકવવાનો બાકી 9 માસનો ચૂકવાઈ ગયો તો બાકી રહી 3 માસ બરાબર ને 3 માસનો પગાર ચૂકવવાનો બાકી કહેવાય તો 3 માસનો પગાર કેટલો ચૂકવવાનો બાકી એ જાણવું હોય તો મહિનાનો પગાર આપણે જાણવો પડે તો અહીંયા 54000 એ 9 માસનો છે બરાબર ને 54000 ભાગ્યા 9 માસ કરીએ તો કેટલા આવશે 6000 એટલે એક મહિનાનો પગાર કેટલો 6000 ચૂકવવાનો બાકી હોય તો 3 માસનો 6000 ગુણ્યા 3 કરીશું તો 18000 રૂપિયા ચૂકવવાનો બાકી હોય એટલે ચૂકવવાનો બાકી આપણે શું કરવાનું છે પ્લસ કરવાનું છે ઓકે ક્લિયર બનાને આની એન્ટ્રી બે થઈ ગઈ હવે આપણે આગળ જોઈશું ત્યારબાદ મિત્રો ત્યાર પછી જો પગાર પછી શું આપવાનું છે સામાન્ય ખર્ચા ખર્ચા કઈ બાજુ લખવાનું તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું અહીંયા સામાન્ય ખર્ચા કેટલા રૂપિયા છે ધ્યાનથી જોતા રહેજો 6600 રૂપિયા છે તો આપણે અંદર લખીશું ત્યારબાદ તમે જો કરવેરો અને વીમો મિત્રો ઉધાર બાજુ છે એટલે કરવેરો અને વીમો દંડા દ્વારા ચૂકવવામાં આવે એનો ખર્ચ છે માટે આપણે લખીશું પરંતુ કરવેરા વીમાની ઉપર હવાલો છે માટે અંદર લખીશું કરવેરો વીમો કેટલો છે તો ધ્યાનથી જોયો અહીંયા 7200 બરાબર 7200 રૂપિયા ચૂકવાઈ ગયા છે ઓકે હવે તમે ધ્યાનથી જોઈ લીધો હવાલો શું છે ફરીથી એક વાર ધ્યાનથી જોજો મિત્રો આપણો વર્ષ ક્યારે ચાલુ થાય તો 1/4/2014 થી 31/3/15 આપણો વર્ષ પૂરું થાય છે ઓકે ક્લિયર હવે તો કરવેરા અને વીમો પણ ક્યાં સુધીનો ચૂકવવાનો 1/4/31/3 સુધીનો જ કરવેરો અને વીમો ચૂકવવાનો થાય છે પરંતુ
31 ટોન કરતા વધારે મહિનાનો વીમો ચૂકવી દઈએ તો શું થાય? એને અગાઉથી ચૂકવાયેલો વીમો કહેવાય. બરાબર ને? ઓકે, જોઈએ અહીંયા શું છે. બીજા નંબર નવાનો 1200 નું વીમા પ્રીમિયમ કેટલું છે મિત્રો? અહીંયા 1200 નું વીમા પ્રીમિયમ છે. તો 1200 નું વીમા પ્રીમિયમ તારીખ 30/9/15 ના રોજ પૂરા થતા વર્ષનું છે. કઈ તારીખે પૂરું થાય છે? 1200 નું વીમા પ્રીમિયમ ક્યારે પૂરું થાય છે? 30/9/15 ના રોજ પૂરું થાય છે. 30/9/15 એટલે આપણે જે આપણે વાર્ષિક હિસાબો બનાવીએ છીએ, હિસાબી નાણાકીય વર્ષ કયું છે? 1/4 થી 31/9/15 સુધી. અને વીમા પ્રીમિયમ ક્યારે પૂરું થાય? નાણાકીય વર્ષ પૂરું થાય પછી, એટલે કે 30/9/15 પૂરું થાય. ત્રીજા મહિના પછી ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. કે હવે તમે બધા વિચારો અહીંયા બરાબર કે આપણે વીમા પ્રીમિયમ પર વીમો પણ ક્યાં સુધીનો ચૂકવવાનો હોય, કરવેરો ક્યાં સુધીનો ચૂકવવાનો? 1/4 થી 31/9. તો ક્યાં સુધી ચૂકવાઈ ગયો છે? 30/9 સુધી. એટલે 30/9 સુધી ચૂકવાઈ ગયો કહેવાય. એનો મતલબ અહીંયા બીજી કયો તારીખ ચાલુ થશે? 1 પછી ચોથો મહિનો અને 15. 1/4 થી 31/9 સુધીનો અગાઉથી વીમો ચૂકવાઈ ગયો છે. તો કેટલા મહિનાનો અગાઉથી વીમો ચૂકવ્યો છે? તો ઘણો વર્ષ પૂરું થાય પછી ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો મહિના સુધી. એટલે કેટલા મહિના થશે અહીંયા? 6 માસ થશે. કેટલા? 6 માસ. એટલે 1200 નું જે વીમા પ્રીમિયમ છે એ 30/9 પૂરું થાય તો એમાં 6 માસ નો અગાઉથી ચૂકવાયેલો વીમા પ્રીમિયમ કહેવાય. તો 1200 × 6 / 12 લખવા પડશે આપણે. 6 માસ નું અગાઉથી ચૂકવ્યું છે. 6 / 12 શું માટે? 12 મહિના માંથી 6 મહિના નું અગાઉથી ચૂકવ્યું છે. તો કેટલા થશે? તો તમે ધ્યાન દીધો. ઓકે, તો તમારે જાતે ગણતરી કરવાની થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો અહીંયા 12 12 ઉડી જશે, રહેશે કેટલા? આવે 600. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, 600 રૂપિયા વીમા પ્રીમિયમ એ અગાઉથી ચૂકવેલું કહેવાય. તો માઇનસ લખીશું અહીંયા, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ઓકે, ક્યાં સુધીનું છે વીમા પ્રીમિયમ? 600 રૂપિયા છે. એટલે 12 કરીને આપણે રકમ અમારે લખવાની થશે. તો કેટલા આવશે? 6600. હવે મિત્રો, તમે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જે 600 છે એ હવાલામાંથી આપણે શોધ્યું છે. તો એની બીજી અસર ક્યાં આવશે? વિદ્યાર્થી મિત્રો, તમે ખ્યાલ હશે બધાને બરાબર, બોર્ડ પર લખ્યા પછી ધ્યાનથી જોઈ લેજો બધા, કે ચૂકવવાનું બાકી હોય તો પ્લસ કરવાનું અને મોટી દેવા બાજુ અસર આવે. અગાઉથી ચૂકવેલ હોય તો માઇનસ કરવાનું, મિલકત લેણા બાજુ અસર આવે. એ જ રીતે મરવાની બાકી આવક હોય તો પ્લસ કરવાનું, મિલકત લેણા બાજુ અસર આવે. અગાઉથી મરેલ હોય તો માઇનસ કરવાનું, મૂડી દેવા બાજુ અસર આવે. આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું તમારે બધા. અગાઉથી ચૂકવેલ આપણે જોયું ત્યાં શું લખ્યું છે? અગાઉથી ચૂકવેલ એટલે માઇનસ અને અસર મિલકત લેણા બાજુ. તો આની બીજી અસર 600 ની ક્યાં થશે? મિલકત લેણા બાજુ. નીચે લખશું આપણે, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 600. અહીંયા આપણે નોંધ કરી નાખશું. ઓકે, બધાને હવે સમજ પડી જશે મિત્રો. હવે જોઈએ હવે આગળ. હવે આપણે આગળ વધીશું. ત્યારબાદ તમે ધ્યાનથી જોશો, કરિયર અને વીમો કમ્પ્લીટ થાય છે. હવે આગળ છે પરચુરણ દેવાદારો. મિત્રો, પરચુરણ દેવાદારો, દેવાદારો ક્યાં આવશે? જો રકમ કઈ બાજુ છે? ઉધાર બાજુ, એટલે કે ઉધાર બાજુ આવશે. દેવાદારો ની નોંધ ક્યાં થશે? નફાનુકસાનમાં થાય ના. ક્યાં થશે? મિલકત લેણા બાજુ. થોડીક જગ્યા છોડીને આપણે નોંધ કરીશું દેવાદારો. પરચુરણ દેવાદારો એ રીતે તમે લખી શકો છો અને દેવાદાર પણ લખી શકો છો. કેટલું છે? તો 1,20,000. તો આપણે અંદર લખીશું 1,20,000. બરાબર. હવે 1,20,000 દેવાદારોમાં થઈ ગયા છે, પરંતુ એની ઉપર 3 હવાલાઓ અસર કરે છે મિત્રો. તો 3 હવાલાઓ કયા કયા છે એ ધ્યાનમાં લેવું પડશે. તો મિત્રો ધ્યાનથી જો, એની ઉપર હવાલા નંબર 6 શું છે? એમાં 20,000 ના દેવાદારો માંથી, એટલે દેવાદાર કેટલા છે? તો 20,000. તો 20,000 ના દેવાદાર માંથી 50% રકમ ગાલખાટ તરીકે માની વાળવાનું છે.
પરંતુ કેટલી રકમ 50% અને સામાથી 20000 ના દેવાદારમાંથી તો 20000 ના દેવાદારમાંથી 50% રકમ કેટલી થાય તો 10000 રૂપિયા થાય એ 10000 રૂપિયા ગલથર તરીકે શું કરવાનું છે માંડી લેવાનું કહે છે જો વાંચો અંદર 20000 ના દેવાદારોમાંથી 50% રકમ તો 20000 ના દેવાદારો એમાંની 50% રકમ એટલે કેટલી 10000 ઓકે આગળ શું લખ્યું છે 50% રકમ ગલથર તરીકે માંડી વાળો એટલે 50% એટલે કે 10000 રૂપિયા ગલથર તરીકે માંડી વાળવાનું છે ઓકે ક્લિયર તો ગલથર આપણે શું કરવાનું હવાલામાં હવાટીની બે અસર થશે તો પહેલું આપણે દેવાદારમાંથી શું કરવાનું બાદ માઈનસ ગલથર હવાલામાં બરાબર કેટલા છે 10000 બાદ કરતા રકમ આવશે 1,10,000 હવે આની બીજી અસર આપણે આપવાની છે પણ તો ક્યાં આપશું અહીંયા આપણે ફોર્મેટ બનાવીશું તમને યાદ હશે ગલથરની ફોર્મેટ શું છે ઓકે તેમાં અસર આપશું આગળ પછી શું હોવાનો છે સાતમો જો 6, 7 અને 8 આપણે સાથે લઈ લઈશું 5% ગલથર બનાવવાની જોગવાઈ કરો હવે ગલથર બનાવવાની જોગવાઈ કોની પર કરવાનું ગલથર બાદ કર્યા પછીની રકમ ઉપર આપણે ગલથર અનામતની જોગવાઈ કરીશું એટલે માઇનસ ગલથર અનામત હવાલો 1,10,000 ના કેટલા ટકા કરવાના 5% તો 5% કરીશું 1,10,000 ને આપણો કેટલા આવશે 5,500 કેટલા આવશે મિત્રો 5,500 કેટલા આવશે બાદબાકી કરતા અહીંયા 1,04,500 હવે ગલથર અનામત હવાલામાં છે માટે એની પર બીજી અસર આવશે એ ક્યાં અંશમાં બંને ફોર્મેટમાં એ પછી જોઈ લઈએ આપણે ત્યારબાદ ફરીથી જો આઠમો હવાલો 2% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો તો વટાવ અનામતની જોગવાઈ કરવાની છે તો માઇનસ બાદ કરેલી રકમ છે તેની ઉપર કરવાનું દેવાદાર વટાવ અનામત હવાલો કેટલા થશે 1,04,500 ના 2% તમારે કરવાના છે તો કેટલા આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2,090 બાદ કરીશું હવે આ પણ હવાલાની આપણે બીજી અસર આપવાની છે એ આપણે આપી દઈશું મિત્રો હવે ઓકે 1,02,410 આવશે કેટલા બાદ બાકી કરતા 1,02,410 ઓકે ક્લિયર તમારે બધાએ અહીંયા બાદ બાકી કરવાની થશે હવે આ ત્રણ ગલથર ગલથર અનામત અને દેવાદાર પટાવાનામત ત્રણ ત્રણ ક્યાં છે હવાલામાં છે લીધી છે રકમ તો આ જે હવાલામાંથી લીધેલી રકમ છે તેની બીજી અસર આપણે થશે બીજી અસર આપણે ક્યાં આપશું ગલથરની ફોર્મેટમાં તો ફોર્મેટ તમને બધા યાદ હશે સાથે બોલતા જજો અને લખતા જજો શું આવશે સૌપ્રથમ ગલથર કાચા સરવૈયા વાળી પ્લસ ગલથર હવાલા વાળી પ્લસ ગલથર અનામત હવાલા વાળી આ ત્રણનું ટોટલ કર્યા પછી નીચે લખવાનું પછી એમાંથી માઇનસ કરવાનું ગલથર અનામત કાચા સરવૈયા વાળી ઓકે ક્લિયર બધાને તો તમે ધ્યાન દીધો સૌ પ્રથમ છે ગલથર કાચા સરવૈયા તો તમારે જો અંદર કાચું સરવૈયું આપ્યું છે શું એની અંદર ગલથર આપવામાં આવી છે તો આ કાચા સરવૈયામાં પાછળ જો તમને ગલથર આપવામાં આવી છે કેટલી છે ગલથર જોઈ લેવું અંદર 6,000 રૂપિયા છે બરાબર તો તમે ધ્યાનથી જોજો સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા ગલથર કેટલી આપવામાં આવેલી છે 3600 રૂપિયા છે ઓકે કાચા સરવૈયામાં ગલથર છે 3600 રૂપિયા લખાઈ ગયું ત્યારબાદ છે ગલથર હવાલામાં તો ગલથર હવાલામાં અત્યારે જ આપણે જોઈ ગયા કેટલી છે જો 10000 તો 10000 રૂપિયા આપણે અહીંયા લખીશું ત્યારબાદ છે ગલથર અનામત હવાલામાં તો ગલથર અનામત હવાલામાં અત્યારે જોઈ ગયા અહીં એક અસર આપી દીધી અહીં પણ અસર આપશો 5,500 બરાબર હવે એનું ટોટલ કરીએ મિત્રો 19,000 થશે મિત્રો ટોટલ હવે છે માઇનસ ગલથર અનામત કાચા સરવૈયામાં તો કાચા સરવૈયામાં તો ફરીથી જો શું એમાં ગલથર અનામત આપવામાં આવી છે તમે ધ્યાનથી જો હા ગલથરની નીચે છે તો મિત્રો કેટલા છે તો 6,000 રૂપિયા છે કેટલા 6,000 જમા મળ્યું છે માઇનસ 6,000 તો કેટલા આવશે 19,100 માંથી 6 બાદ કરે 13,100 બાદ આવશે આ રીતે ગલથર અને ગલથર અનામતની બીજી અસર અહીંયા આપી દેવામાં આવી છે પરંતુ હવે દેવાદાર વટાવ અનામત એ પણ હવાલામાં છે એની પણ બીજી અસર થશે તો એની ફોર્મેટ તમને બધાને યાદ હશે શું હશે એની ફોર્મેટ આપેલ વટાવ કાચા સરવૈયા પ્લસ
देवादार वटाव अनामत हवालन माइनस देवादार वटाव अनामत कर्जा संकलन ओके आ फॉर्मेट है तो आपणे अहीं एंट्री आपवा माटे फॉर्मेट लखीशुं सौथी पहेला लखीशुं आपेल वटा कर्जा संकलन माइनस देवादार वटाव अनामत हवालन ओके એ બે નું ટોટલ કર્યા પછી નીચે લખવાનું એમાંથી દેવાદાર વટાવ અનામત કાચા સમયમાં હોય તો બાળી દેવાનું તો જોઈએ આપણે સોકલ આપેલ વટાવ કાચા સમયમાં આપેલું છે તો કાચો સમયનો જો નીચે તમને છેલ્લે થી ચોટો છે આપેલ વટાવ કેટલા રૂપિયા છે મિત્રો તો આપેલ વટાવ છે 3200 રૂપિયા જો તો 3200 રૂપિયા કાચા સમયમાંથી આપણે લખી દઈએ દેવાદાર વટાવ અનામત એટલે સોરી પ્લસ લખવાનું છે प्लस देवादार वटाव अनामत हवाला तो हवाला में कितना छे तो देवादार वटाव अनामत हवाला में 2090 આપણે અહીં લખીશું ટોટલ મારીશું આપણે નીચે લખવાનું આપણે 5290 દેવાદાર વટાવ અનામત કાચા સમયમાં હોય તો 12 તમે કાચા સમયની વાંચશો તો એમાં દેવાદાર વટાવ અનામત કાચા સમયમાં આપવામાં આવ્યું નથી તો ટેસ્ટમાંથી મેં 12 ટોટલ 5290 લખીશું ओके तो અહીંયા દેવાદારનો હવાલો મિત્રો કમ્પ્લીટ થાય છે આગળ વધીએ હવે આપણે હવે આગળ જોઈશું આપણે ક્યાં સુધી પહોંચ્યા છે મિત્રો આપણે પરચુરણ દેવાદાર ત્યાર પછી આખર સ્ટોપ ક્યાં આવશે તો જો કાચા સર્વેયરમાં હોય આખર સ્ટોપ તો માત્ર એની એક જ અસર ક્યાં જશે અસર એની મિલકત લેના બાજુ પરંતુ જો હવાલામાં આપવામાં આવ્યો હોય તો એની બે અસર થશે અને એ બે અસર ક્યાં વેપાર ખાતાની જમા બાજુ અને બીજી મિલકત લેણા બાજુ કે કાચા સર્વેમાં છે એક જ અસર આપણે મિલકત લેણા બાજુ લખીશું આખર સ્ટોક કેટલા રૂપિયા છે તો 13200 પાછળ જઈએ તો હવે પાછળ છે બેંક ઓવરડ્રાફ્ટ મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ છે એટલે જમા બાજુ આવશે તો નફરમસન જમા કે પછી મૂડી દેવા જમા બાજુ મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ એટલે દંડાનું દેવું કહેવાય ક્યાં આવશે હા મૂડી દેવા બાજુ ઓકે અહીંયા મૂડી દેવા બાજુ લખશું આપણે બેંક ઓવરડ્રાફ્ટ 6000 ત્યાર પછી કમિશન જો મિત્રો કમિશન જમા બાજુ છે એટલે મળેલું કહેવાય ઉધાર બાજુ હોય તો આપેલું કહેવાય આપેલું હોય તો ખર્ચ મળેલું હોય તો ઉપજાવ કે ઉપજાવ ક્યાં લખશું નફાની જમા બાજુ લખવાનું અહીંયા કમિશન કેટલા રૂપિયા છે જમા બાજુ 9000 હવાલો શું છે તો ધ્યાનથી 300 હવાલો 2000 કમિશન મળવાનું બાકી મિત્રો અહીંયા તમે ધ્યાનથી જો શું લખવાનું છે મળવાનું બાકી એટલે પ્લસ કરવાનું અને હવાલાની બીજી અસર મિલકત લેવા માટે પ્લસ કરવાનું એટલે મળવાનું બાકી છે કમિશન એટલે આપણે પ્લસ કરીશું પ્લસ મળવાનું બાકી કેટલું મળવાનું બાકી છે 2000 12 આવશે 11000 ઓકે મિત્રો મળવાનું બાકી હવાલામાં છે પ્લસ થઈ ગયું તો પ્લસ થયા પછી અસર ક્યાં આવશે મિલકત લેવાનું મિલકત લેવા બાજુ લખીશું મળવાનું બાકી કમિશન 2000 રૂપિયા ઓકે આગળ છે જાહેરાત ખર્ચ ઉધાર બાજુ છે ખર્ચ ક્યાં આવતો હશે નફા નુકસાનની ઉધાર બાજુ તો લખીશું અહીંયા જાહેરાત ખર્ચ કેટલો છે ઉધાર બાજુ લખીશું આપણે 9000 બરાબર મિત્રો આગળ જોઈએ વ્યાજ કાચા સમયમાં હોય તો એની એક જ હશે હવાલામાં હોય તો ઓછામાં ઓછી બે ઓકે વ્યાજ ઉધાર બાજુ છે એટલે ચૂકવેલું કહેવાય એટલે ખર્ચ જો જમા બાજુ હોય તો મળેલું કહેવાય એટલે તે ઉપજાવ ઓકે ઉધાર બાજુ છે એટલે ખર્ચ ક્યાં નોંધીશું નફા નુકસાનની ઉધાર બાજુ વ્યાજ કેટલું છે વ્યાજ 3000 આગળ ફર્નિચર મકાન અને મોટર કાર વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ આપણે કઈ મિલકતો છે એની નોંધ ક્યાં થાય તો મિલકત લેણા બાજુ તો ફર્નિચર મકાન અને મોટર કાર ઉપર લખીશું આપણે મિલકત લેણા બાજુ ફર્નિચર મકાન અને મોટર કાર ત્રણ દર્શાવે એટલા માટે કારણ કે એની પર એક જ હવાલો અસર કરે છે અને ઘસારાનો છે એટલા માટે ઘસારો મિલકતમાંથી બાદ થાય અને ઘસારો એ દંડનો ખર્ચ હોવાથી બીજી અસર ત્યાં જાય નફા નુકસાનની ઉધાર જોઈએ ત્રણે ત્રણની રકમ છે 48000 1,80,000 અને
8% મકાન પર 10% અને મોટર કાર પર 20% ઘસારો કરો. ઓકે, તો પહેલા આપણે ફર્નિચર પર ઘસારો કરીશું. તો ફર્નિચર પર 5%, ફર્નિચર પર માઇનસ ઘસારો. બીજો ઘસારો, ઘરમાંથી મિલકતમાં ઘસારો થાય માટે ઘસારો 12 થશે. તો 48,000 ના 5% તમારે બધાએ કેલ્સિયમની અંદર કરવાના થશે. તો કેટલા થશે? 2400. કેટલા થશે? 2400. હવે 4800 માંથી 2400 તમે ઘસારો 12 કર્યા પછી રકમ લખો તો કેટલા આવશે? 45,600. કેટલા થશે? 45,600 બહાર જશે. ઓકે, પહેલું થઈ ગયું. બીજું છે ઘસારો ભવલામાં છે, બીજી અસર આપશું પછી. આપી આપણે મકાન 1,80,000 છે, એનો ઘસારો કેટલો છે? 10%. એટલે 1,80,000 નું 10% કરીશું તો ઘસારો કેટલો આવે? 18,000. માઇનસ ઘસારો 18,000. તો 12% આવશે. મોટર કાર પર 20%, મોટર કાર 60,000, એની ઉપર ઘસારો કેટલા ટકા? 20%. 60,000 ના 20% કરીશું 6×12 એટલે કે 12,000 રૂપિયા થશે. 12 આવશે 48,000 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં ફર્નિચર, મકાન અને મોટરકાર ટોટલ આપણે કાયમી મિલકત કહેવાય, એની ઉપર ઘસારો ગણાય. તો ઘસારો ગણાય ગયો છે, જો 2400, 1800 અને 12,000. ઘસારો હવાલામાંથી કર્યો છે, એની બીજી અસર ક્યાં થાય? નફા નુકસાનની ઉધારવાની ખર્ચ હોવાથી. તો અહીંયા હેડિંગ મારી દઈશું આપણે ઘસારો. કોનો કોનો? તો ફર્નિચર, ત્યાર પછી છે મકાન અને મોટર કાર. ફર્નિચર નો ઘસારો લખીશું 2400, મકાન નો ઘસારો લખીશું આપણે 18,000 અને મોટર કાર નો કેટલો છે? તો 12,000. મિત્રો 18 ને 12 30 ને પેલા 32,400 એ ટોટલ 12 આપણે લખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે હેડિંગ માટે તમે અલગથી પણ અહીંયા એન્ટ્રી બતાવી શકો છો. દાખલા તરીકે ફર્નિચર પર ઘસારો 2400 બહાર લખી શકો, મકાન પર ઘસારો 18,000 બહાર લખી શકો, મોટર કાર પર ઘસારો 12,000 બહાર લખી શકો છો. આ રીતે ન કરે તો પણ ચાલે, બંને વસ્તુ સાચું છે. આગળ જોઈએ આપણે. ત્યાર પછી છે મૂડી અને ઉપાડ. મિત્રો મૂડી અને ઉપાડ ક્યાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો, મૂડી અને ઉપાડ મૂડી દેવા બાજુ આવશે. બરાબર, સૌથી પહેલા આપણે અહીં લખીશું મૂડી. ત્યાં લખીશું મૂડીની સરુની બાકી. સરુની બાકી કેટલી છે મૂડીની? મિત્રો તો ધ્યાન દીધો છો તમે, મૂડી અંદર કેટલી આપવામાં આવી છે? 1,42,800. 1,42,800. તો એ સરુની મૂડીમાં જો વ્યાજ હોય તો પ્લસ કરવાનું, ચોખ્ખા નફો પ્લસ કરવાનું, એવું કરવાનું. અને ઉપર શું કરવાનું હોય? એમાંથી બાદ કરવાનું. તો ઉપર આપણે લખીશું અહીંયા નીચે. ઉપર કેટલો છે મિત્રો? તો ધ્યાન દીધો તમે, મૂડીની નીચે ઉપર આપવામાં આવ્યો છે 6,000, જે થોડું અંદર થી લખીશું કારણ કે હવાલો છે. હવે શું મૂડી અને ઉપરની ઉપર હવાલો આપવામાં આવ્યો છે? તો હા વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો હવાલો એ મૂડી અને ઉપરની અસર કરે છે. જો મૂડી પર 10%, ઉપર પર 12% વ્યાજ ગણવાનું છે. બરાબર, તો મૂડી પર 10%, મૂડી કેટલી છે? 1,42,800. એના 10% કરો અને એ મૂડી પર વ્યાજ આપણે અહીંયા સરુની મૂડીમાં પ્લસ કરવાનું. મૂડી પર વ્યાજ કેટલું થશે? મૂડી પર વ્યાજ 54,280. ઓકે, મૂડી પર વ્યાજ આપણે લખી કહ્યું છે. હવે મૂડી પર વ્યાજ એ ધંધાનો ખર્ચ કહેવાય, એ ક્યાં નોંધ થશે? નફા નુકસાન ઉધારવાનું લખવાનું. મૂડી પર વ્યાજ કેટલા થશે? મૂડી પર વ્યાજ 6,720 કરીશું તો 720 આવશે. આ બેનું ટોટલ 6,720 એ આપણે આના સરવાળામાંથી બાદ કરીને લખવાનું. તો ઉપર પર વ્યાજ 720 એ હવાલામાંથી આવ્યું છે. તો 720 ની બીજી અસર ઉપર પર વ્યાજ ધંધા માટે શું કહેવાય? ઉપજ આવક. મિત્રો મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ, તો ઉપર પર વ્યાજ આવક. આવક ક્યાં લખીશું? જમા લખીશું.
ऊपर पर व्यास 720 आगळ વધીએ ओके मूडी ऊपर થઈ ગયો ત્યાર પછી જો ક્રમ શું છે ગલખર કાચા સમય માં આપી દીધી અસર આપણે અહીંયા ત્યાર પછી ગલખર નામની અસર આપી દીધી હવે છે લોન મિત્રો લોન ઉધાર બાજુ હોય તો આપેલ હોય એટલે લેવું કહેવાય મિત્ર લેવા બાજુ ઓકે પરંતુ અહીંયા લોન આપણે જમા બાજુ રકમ છે એટલે લીધેલી લોન કહેવાય એટલે દેવું કહેવાય એટલે દેવું મૂડી લેવા બાજુ આવશે લોન કેટલી છે 24000 ની એટલે લખીશું નીચે लोन मूडी लेवा बाजू 24000 ओके आगर त्यार पछी छे लेंडर लेंडरो ए डंडानु डेव केवाय लेंडरो એટલે કે વેપારીઓ ને વેપારીઓને ડંડાએ નાણા ચૂકવવાનું હોય એટલે કે ડેવ કેવાય તો કેટલા લેંડરો છે મૂડી લેવા બાજુ લખીશું ઓકે લેંડરો છે 12000 બહાર લખીશું 12000 ત્યાર પછી લેણી હુંડી મિત્રો લેણી હુંડી એટલે લેણું ક્યાં લખે છે મિત્રો લેવાનું લખીશું લેણી હુંડી અને લેણી હુંડી કેટલી છે મિત્રો 3000 રૂપિયા છે તે આપણે લખીશું ત્યારબાદ નીચે શું છે દેવી હુંડી એટલે કે દેવો એટલે હુંડી દેવા બાજુ લખીશું અહીંયા દેવી હુંડી કેટલી છે દેવી હુંડી મિત્રો તો જમા બાજુ જો તમે દેવી હુંડી આપી છે 9600 આગળ વધી આપણે જાવક માલ ગાડા ભાડું મિત્રો જાવક માલ ગાડા ભાડું એટલે કે માલ જાય ત્યારે ભાડું ચૂકવે અને માલ જાય એટલે કે વેચાણ કરીએ ત્યારે અને વેચાણ કરવાથી જ્યારે માલ ગાડા ભાડું ચૂકવે એ વેચાણ વિતરણનો ખર્ચ કહેવાય એ નફા નુકસાની ઉધાર ભાડું લખીશું આપણે અહીંયા જાવક માલ ગાડા ભાડું કેટલું છે મિત્રો જો 4000 કેટલા मित्रो सामान्य अनामत क्या आवे हाँ सामान्य अनामत क्या आवशे मूडी लेवा बाजू અહીંયા આપણે નીચે થી લખીશું સામાન્ય અનામત કેટલા રૂપિયા છે એટલે આપેલા સામાન્ય અનામતના 30000 જો નીચે એ સાઈડ પર લખીશું 30000 ઓકે લખાઈ ગયા હવાનો છે એક અંદર લખ્યું છે હવાનો શું છે જો છે તો સામાન્ય અનામત ખાતે 10000 લઈ જવાના છે ઓલરેડી સામાન્ય અનામત ખાતે કેટલા લઈ ગયા છે 30000 એટલે બીજા 10000 લઈ જવાથી અનામતમાં વધારો થશે બરાબર અનામતમાં વધારો થાય એટલે પ્લસ વધારો કેટલા વધારો 10000 બહાર આવશે 40000 સામાન્યમાં વધારો 10000 હવાલામાં છે માટે એની બીજી અસર ક્યાં થશે નફા નુકસાન ખાતાની ઉધાર પર પરમાણુ સામાન્ય નામ લાસ્ટ છે રોકડ સિલક મિત્રો રોકડ સિલક એ મિલકત કહેવાય તો મિલકત લેવા માટે લખી આપણે बीजो वीमा प्रीमियम पर थी गयो त्रीजो कमीशन थी गयो चौथो पांचमो छठो सातमो आठमो नवमो बधा हवाला थी गया छे मित्रों तो बधा हवाला थी जाए पछी आपणे खातू बंद करीशुं કેટલું ખાતું છે ખાતું નફા નુકસાન ખાતું આપણે બંધ કરીશું તો સૌથી પહેલા અહીંયા નફા નુકસાન ખાતાની આપણે જમા બાજુનો સરવાળો માઇનસ ઉધાર બાજુનો સરવાળો કરીશું તો જમા બાજુનો સરવાળો તમારે બધાએ કરવાનો છે કેટલો થશે 3,11,000 અને બીજા અંદર 2400 ઉમેરો તો 3,13,400 3,13,400 માં 720 રૂપિયા તમે ઉમેરો તો 3,14,120 થશે કેટલા 3,14,120 થશે માઇનસ ઉધાર એટલે કે ઉધાર બાજુનો સરવાળો તમારે બધાએ કરવાનો છે મિત્રો ઉધાર બાજુનો સરવાળો થશે 1,76,270
सीतेर हवे एमांथी जमामांथी आपणे उधार बाजूनो सरवाळो बार करीशुं तो एक साथे 850 आवशे केटला एक साथे 850 जे आपणो काचो नफो कहेवाय तो काचो नफो अहींया आपणे लखीशुं केटला आव्यो छे एक साथे 850 टोटल आनुं केटलुं छे मित्रो जमा बाजूनुं 314 120 3,14,120 ओके क्लियर काचो नफो आटलो आव्यो छे 1,37,850 के आपणे मूडी खाते लई जवानुं सॉरी विद्यार्थी मित्रो अहींया काचो नफो भूलथी લખાઈ ગયો છે આપણે નફા નુકસાન ખાતું બનાવી રહ્યા છે તો એ નફા નુકસાન ખાતાની અંદર ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આવશે તો અહીંયા આપણે ચોખ્ખો નફો લખીશું બરાબર ઓકે ચોખ્ખો નફો આપણો 1,37,850 આવે છે જે આપણે મૂડી ખાતે લઈ જઈશું તો ચોખ્ખો નફો આપણે એની ક્રોસ એન્ટ્રી ક્યાં આવશે મૂડીની અંદર પ્લસ થશે મૂડીમાં પ્લસ કરીશું ચોખ્ખો નફો 1,37,850 વિદ્યાર્થી મિત્રો સરુની મૂડી મૂડી પર વ્યાજ અને ચોખ્ખો નફો ત્રણેયનો ટોટલ અંદર નીચે લખવાનું એમાંથી ઉપર અને ઉપરનો વ્યાજ જે આવ્યો છે એ બાદ કરીને લખીશું સૌથી પહેલા ત્રણેયનું ટોટલ તમારે બધાએ કરવાનું છે કેટલું થશે મિત્રો તો ત્રણેયનું ટોટલ અહીંયા 2,94,930 કેટલા 2,94,930 થશે એમાંથી 6,820 ઉપર અને ઉપર પર વ્યાજ છે એ બાદ કરો બાદ કરતા રકમ આવશે 2,88,210 હવે આ બધાનું ટોટલ આપણે કરવાનું પડશે મિત્રો મૂડી લેવા અને મિલકત લેવા બંનેનું ટોટલ સરખું આવે તો જવાબ આપણો સાચો કહેવાય બરાબર તો કેટલો જવાબ આવશે 3,97,810 ઓકે આ રીતે બંને બાજુ ટોટલ આવી જવું જોઈએ તો આપણો જવાબ સાચો કહેવાય ને 11 માર્ક્સ પૂરેપૂરા મળે મિત્રો આવો જે ઉદાહરણ નંબર લગભગ 25 છે એ તમારે હોમવર્કમાં કરવાનું થશે